હવે મારા વાલા વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્ર વિષયમાં કઈ કઈ ભૂલો કરે છે તેની હું વાત કરું તો આંકડાશાસ્ત્રમાં મેં જોયું છે કે વિદ્યાર્થી મિત્રો સૂત્ર કયું ઉપયોગી થાય કયો સૂત્રનો ઉપયોગ થાય છે તે જ નથી ખબર હોતી એટલે વિદ્યાર્થી મિત્રો સહસંબંધમાં નિયત સંબંધનું સૂત્ર મૂકી દે છે અને નિયત સંબંધના દાખલામાં સહસંબંધનું સૂત્ર મૂકી દે છે એટલે કયા પ્રકારના દાખલામાં કયા સૂત્રનો ઉપયોગ થાય એ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ કાળજી રાખવાની છે કારણ કે વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને સૂત્ર સહિત જે સ્ટેપ હોય છે એ સ્ટેપના માર્ક હોય છે પણ તમે સૂત્ર જ ખોટું લખ્યું હોય તો ત્યાર પછીના સ્ટેપ તમારા ખોટા જ આવવાના એટલે આ વસ્તુ પણ તમારે ખાસ કાળજી રાખવાની છે કે કયા સૂત્રનો ઉપયોગ થાય તેની કાળજી રાખવાની છે પછી વિદ્યાર્થી મિત્રો બીજી ભૂલ શું કરતા હોય છે કે સૂત્રમાં માઇનસની જગ્યાએ ગુણાકાર લખી આવે છે અને જ્યાં ગુણાકાર આવે છે ત્યાં માઇનસ લખી આવે છે એટલે સૂત્રમાં ચિહ્નની જ ભૂલ હોય તો ચિહ્નની ભૂલ હોવાને કારણે તમારો રકમ બરાબર લખી હોય અંદર પણ તમારો ગુણાકારની જગ્યાએ તમે માઇનસ કરો અને માઇનસની જગ્યાએ તમે ગુણાકાર કરો તો તમારો એ ગુણાકાર બાદબાકી ખોટી હોય છે અને ખોટી હોય છે એટલે તમારો જવાબ આવતો નથી અને એટલો દાખલો તમારો ખોટો પડે છે એટલે સૂત્રમાં ચિહ્નની પણ ખાસ કાળજી રાખવાની છે કારણ કે પ્લસ માઇનસ બી તમારું બદલાઈ ગયું તો તમારો દાખલો ખોટો પડવાની સંભાવના રહેલી હોય છે પછી મારા વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલ એ કરતા હોય છે કે પેપરમાં જે રકમ આપી હોય છે એ રકમ તમારી ઉત્તર વહીમાં ઉતારતી વખતે રકમ ખોટી લખાઈ જાય છે 19ના જગ્યાએ કોઈ વાર 17 લખાઈ જાય છે 17ના જગ્યાએ કોઈ વાર 71 લખાઈ જાય છે એટલે વિદ્યાર્થી મિત્રો પેપરમાં જે તમને રકમ આપી છે એ રકમ તમે વ્યવસ્થિત ઉત્તર વહીમાં ઉતારી છે કે નહીં તે પણ એકવાર તમારે નજર ફેરવી જોઈએ કારણ કે તમે ખોટી રકમ લખીને તમે દાખલો આગળ ગણશો એટલે તમારો સરવાળો પણ એનો ખોટો આવશે અને સહસંબંધમાં તમે એક્સ વાય સાથે ગુણાકાર કરશો તો બી એ જે તમે ખોટી લખી છે એ લાઇનનો એક્સ વાય ખોટું આવશે એક્સનો વર્ગ કર્યો હોય તો તે ખોટું આવશે એટલે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રમાંથી તમે જ્યારે ઉત્તર વહીમાં રકમ ઉતારો છો એ રકમ બરાબર ઉતારી છે કે નહીં તે પણ તમે ખાસ કાળજી રાખજો અને તમારી એ રકમ ઉલટ સુલટ તો નથી લખાઈ ગઈ ને એની પણ વિદ્યાર્થી મિત્રો તમે કાળજી રાખજો તો તમને દાખલો તમને આવડતો હોય તેમ છતાં તમે એક ભૂલ કરી હોય તો તમારા ગુણ કપાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે એટલે આ ભૂલ પણ તમે નહીં કરશો એવી મને ખાતરી છે પછી મારા વાલા વિદ્યાર્થી મિત્રો એવી ભૂલ કરે છે કે જેના કારણે એનો દાખલો ખોટો પડે છે જેમ કે તમને સમજાવું કે સૂચક આંકમાં જે લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચક આંક છે એમાં તમને માહિતી ક્વિન્ટલમાં આપી હોય અને ભાવ અને જથ્થો કિલોગ્રામનો આપ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો એ ક્વિન્ટલને તમારે કિલોગ્રામમાં ફેરવો પડે એટલે કે એકમ તમારે સરખો કરવો પડે છે અને પછી તમારે દાખલો ગણવાનો હોય છે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો એકમ સરખો કરતા જ નથી ભાવ અને જથ્થો એકમ વાઇઝ હોવો જોઈએ જો તમને જથ્થો નંગમાં આપ્યો હોય તો તમારે ભાવ પણ નંગમાં કરવો પડે એટલે આ વિદ્યાર્થીઓ ધ્યાન આપતા નથી અને એમ જ જે માહિતી આપી હોય તેને P1, Q1, P0, Q0 આપીને દાખલો ગણી કાઢે છે અને વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવી જાય કે મારો દાખલો તો સાચો છે પણ વિદ્યાર્થી મિત્રો તમને જે માહિતી આપેલી હોય તે તમારે એક પ્રકારના એકમમાં બંને તમને ફેરવશો અને પછી તમારે દાખલો ગણવાનો રહેશે એટલે વિદ્યાર્થી મિત્રો તમે આ કાળજી પણ રાખજો પછી વિદ્યાર્થીઓ ઉતાવળમાં ગુણાકાર કરવામાં અથવા સરવાળો કરવામાં કોઈકવાર રકમ ખોટી લખીને સરવાળો કરવા માંડે છે એટલે મારા વિદ્યાર્થી મિત્રો તમે ગુણાકાર બરાબર કર્યો હોય પણ સરવાળો કરતી વખતે તમે એક રકમ બી ખોટી લેવાય ગઈ એટલે તમારો સરવાળો ખોટો આવે અને સરવાળો ખોટો આવે અને તમે સૂત્ર સાચું લખ્યું હોય તો સૂત્ર સાચું લખ્યું હોય પણ અંદર રકમ પછી તમારી ખોટી આવે અને ખોટી આવે એટલે તમારો જે છેલ્લો જવાબ હોય એ જવાબ તમારો ખોટો આવે છે એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે કેલ્સી પર જ્યારે ગણતરી કરતા હોય કેલ્ક્યુલેટર પર જ્યારે ગણતરી કરતા હોય તો ત્યારે તમારે એ રકમ બરાબર લેવાય છે કે નહીં એની પણ જરાક તકેદારી રાખવી કે જેથી તમારો સરવાળો કે ગુણાકાર ખોટો ગણે નહીં અને તમારો દાખલો પણ
ખોટો પડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આટલી તમે કાળજી રાખવાની છે. અને ખાસ તો તમારે પ્લીઝ વિદ્યાર્થી મિત્રો એ બાબતની ધ્યાન રાખજો કે કયા દાખલામાં કયા પ્રકારનું સૂત્ર વપરાય છે એ તમારે કાળજી રાખવાની છે. હવે મારા વાલા વિદ્યાર્થી મિત્રો સહસંબંધના દાખલામાં ભૂલ કરે છે. તો સહસંબંધના દાખલામાં શું ભૂલ કરે છે કે કોઈવાર તમને વિભાગ સી અથવા ડીમાં તમને સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક પૂછ્યો હોય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ક્રમાંક સહસંબંધાંક એટલે કે સ્પીયરમેનનો સહસંબંધાંક પૂછ્યો હોય તો ત્યારે તમારે કયું સૂત્રનો ઉપયોગ થવાનો કે આર બરાબર વન માઇનસ સિક્સ સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા એન કાઉન્સમાં એન સ્ક્વેર માઇનસ વન, આ સૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો એ વાંચતા જ નથી, ફક્ત એટલું જ વાંચે કે સહસંબંધાંક શોધો. એટલે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતે દાખલો ગણવાનો હોય, પણ વિદ્યાર્થી મિત્રો કાલ્ક્યુલેશનની રીતે દાખલો ગણી આવે છે. હવે ભલે તમે કાલ્ક્યુલેશનની રીતે દાખલો સાચો ગણ્યો હોય, પણ તમને પૂછ્યો છે તો સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધની રીતે, તો તમે સાચો દાખલો ગણ્યો હોય તેમ છતાં તમને એમાં ઝીરો માર્ક્સ મળશે, કારણ કે તમને પૂછ્યો છે દાખલો સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધ, અને તમને દાખલો પૂછ્યો છે કોઈ વાર કાલ્ક્યુલેશનનો, અને વિદ્યાર્થી મિત્રો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતે દાખલો ગણી આવે, તો પણ વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં ઝીરો માર્ક્સ મળશે. એટલે સહસંબંધના દાખલામાં કઈ રીતે દાખલો પૂછ્યો છે વિદ્યાર્થી મિત્રો એને તમે જરાક ધ્યાનમાં લેજો, અને ત્યાર પછી તમે દાખલો ગણજો કે જેથી તમારો દાખલો સાચો પડે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોને આ ટૂંકા સમયમાં આંકડાશાસ્ત્રનું વાંચન કઈ રીતે પૂરું કરવું એનો પણ ખ્યાલ આવી ગયો હશે, અને એને અનુલક્ષીને તમે પૂરેપૂરું વાંચન કરી શકશો એવી પણ આશા રાખું છું. અને તમે આંકડાશાસ્ત્ર વિષયમાં જે નાની નાની ભૂલો કરો છો એ ભૂલો પણ તમે સુધારી શકશો એવી હું આશા રાખું છું. અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું આંકડાશાસ્ત્રનું પ્રશ્નપત્ર પણ ખૂબ જ સારું જાય એવી આશા રાખી હું વિરમું છું. જય હિન્દ, જય ભારત.